બનાસકાંઠા માટે ગૌરવ લેવાની વાત છે કે જે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાને બે દીકરીઓ દેશની રક્ષા કરવાનો રસ્તો અપનાવ્યો છે. બનાસકાંઠામાં ગૌરવ લેવાની વાત છે કે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની બે દીકરીએ દેશની રક્ષા કરવાનો રસ્તો અપનાવ્યો છે. મા ફોર્મની રક્ષા માટે બનાસકાંઠા યુવાનો હંમેશા તત્પર રહેતા હોય છે, ત્યારે બનાસકાંઠા પાલનપુર અને વડગામમાં તાલુકાના બે વિદ્યાર્થીઓ મા ફોર્મની રક્ષા માટે મા ફોર્મની પસંદગી કરી છે. રમેશભાઈ, તમે ક્યાં સ્ટડી કર્યું અને અત્યાર સુધીની તમારી જે યાત્રા હતી એક કેવી રહી છે બીએસએફમાં એક્ઝામ? મેં 1-8 ધોરણ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કર્યો, 8-12 ધોરણ જી જે પટેલ હાઈસ્કૂલમાં જલોત્રાની જ, અને આગળનું ગ્રેજ્યુએશન મેં પાલનપુર ખાતે ક્લિયર કર્યું. ક્યાં ભણ્યા અને કઈ રીતે ભણ્યા અને તમારી ભણવા જે અત્યારે એક્ઝામ આપી ત્યાં સુધીની તમારી યાત્રા કેવી રહી અને આના પાછળ તમારો કોનો સપોર્ટ છે? 1-8 ધોરણ પ્રાથમિક સ્કૂલમાં જલોત્રામાં જ ભણી, 8-12 ધોરણ શ્રી જી જે પટેલ વિદ્યાલયમાં અભ્યાસ પૂરો કર્યો અને આગળનું ગ્રેજ્યુએશન પાલનપુર ખાતે પૂરું કર્યું. અને આની પાછળ જે તમારો જે સપોર્ટ રહ્યો એ કોનો રહ્યો, મહત્વપૂર્ણ સપોર્ટ કોનો રહ્યો તમારો? 2018માં જ્યારે મેં સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ આપી એ વખતે પાસ થઈ ગઈ, એના પછી મારું રનિંગ આવ્યું. રનિંગમાં બહુ મહેનત કરી, રનિંગમાં પાસ કર્યું. એના પછી મારું મેડિકલ હતું અને મેડિકલ ક્લિયર કરી અને અત્યારે મારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું અને મારી બીએસએફમાં સિલેક્શન થઈ ગયું. બીએસએફની જે તમે એક્ઝામ આપી એના પાછળ સૌથી મહત્વપૂર્ણ તમારો ફાળો કોનો છે? મારી મમ્મીનો. બનાસકાંઠાની દીકરીઓ જોડાઈ છે દેશની સુરક્ષા માટે. નારી પુરુષોથી ક્યાં કંઈ કમ છે, જીતે તો એ જ છે જેમની મહેનતમાં દમ છે. આજે આપણે વાત કરીશું મહિલા સશક્તિકરણના સૂત્રને સાર્થક કરનાર દીકરીઓની. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ તાલુકાના મધ્યમ વર્ગના પરિવારમાંથી આ દીકરીઓ. સૌ પ્રથમ વાત કરીએ તો જિલ્લાના ગામ તાલુકાના જલોત્રા ગામની દીકરી પાયલની. જલોત્રા ગામમાં રહેતી મધ્યમ વર્ગના પરિવારની પોતાની પિતાની છત્ર છાયા ગુમાવનાર અને પોતાની માતા અને ભાઈના આર્થિક મદદ અને પોતાના જુસ્સાની સાથે પોતાના સપનાને સાકાર કરવામાં સફળ બની છે. પાયલ પોતે પોતાના માતાના ખેતીકામમાં મદદરૂપ બની સાથે સાથે પોતાના અભ્યાસને પૂરતો ન્યાય આપી પાયલે મા ભૂમિની રક્ષા કરવાનો રસ્તો અપનાવ્યો છે, ત્યારે આજે તેમની સંપૂર્ણ યાત્રા વિશે અમે જણાવીશું આપને. પોતાના ગામની દીકરીએ ગામનું અને સમાજનું નામ રોશન કર્યું છે, ત્યારે ગામના આગેવાનો તેમના વિશે શું કહે છે તે જાણીએ. પહેલા તો એની હિંમતને હું દાદ આપું છું. જલોત્રા પ્રતાપજી સમાજ વિશે અને એમાં 180 ધોરણ પ્રતાપજી સમાજ વતી એના મારા આશીર્વાદના સાથે છે અને ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ જઈ અને નામ નામ મેળવે અને જલોત્રા ગામનું પ્રતાપજી સમાજનું નામ રોશન કરે. કાકાના દીકરાની દીકરી મારી ભત્રીજી છે અને આજની તારીખમાં એના પપ્પા હોત તો વાત આખી અલગ હતી સાહેબ, કે અમને કેટલો ઉમંગ હોત કે મારી બેબી આજે બીએસએફમાં પાસ થઈ છે. અને તમે આની પ્રેક્ટિસ ક્યારથી કરતા હતા અને તમે આનું ફોર્મ ક્યારે ભર્યું અને આના પાછળ સૌથી મહત્વનો ફાળો તમારો કોનો રહ્યો? આનું ફોર્મ મેં 2018માં ભર્યું હતું. છેલ્લા 3-1 વર્ષથી હું મહેનત કરું છું બરાબર, તો આમાં સૌથી વધારે ફાળો તો મને મારી ફેમિલીનો જ છે. હવે વાત કરીએ પાલનપુર તાલુકાના શેદ્રાસન ગામની નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડતી રચનાની. વાત કરીએ તો રચનાએ પોતાના નામ અનુસાર એક અલગ જ રચના કરી પોતાનું ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ મધ્યમ વર્ગની દીકરીએ પોતાની મહેનતથી અને મા બાપના સાથ સહકારથી મા ભૂમિની રક્ષા કરવા માટે પોતાને તૈયાર કરી છે. મા બાપના કામમાં મદદરૂપ બનતી અને પોતાના હસમુખા ચહેરા સાથે ગામના આગેવાનો પણ સહકાર મેળવી રચનાએ યથાયથ મહેનતના પરિણામે બીએસએફની પરીક્ષા પાસ કરી પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે તૈયાર કરી છે. તો આજે અમારી ટીમની સફળતાની યાત્રાની સમગ્ર વિગત આપ સુધી પહોંચાડશે. અને તમે ક્યાં ભણ્યા અને આના પાછળ મહેનત શું કરી? મેં 1-8 ધોરણ સિદ્રાસન પ્રાથમિક શાળામાં ભણી, ત્યારબાદ 9-12 ધોરણ એસકેમ હાઈસ્કૂલ કાણોદરમાં સ્ટડી કરી, તેમાં સારું રિઝલ્ટ મેળવી. ત્યારબાદ મેં જેડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરમાં એડમિશન લીધું. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ મેં એમએ
રનિંગ હાલમાં મારું એમએની સ્ટડી ચાલુ છે, તેમજ સાઇડમાં હું જીકે તૈયારી પણ કરું છું. તમારું બીએસએફમાં જવાનું સપનું ક્યારથી હતું અને તમે કઈ રીતે એને પ્રાપ્ત કર્યું? મેં આ સપનું બચપણમાં જ પણ જો બાલપણથી જ તેમાં હું રસ અને રુચિ ધરાવું છું. મેં 2018માં પડેલી વેકેન્સી બીએસએફના અંદર ફોર્મ ભર્યું હતું, તો તેમાં તેના પાછળ મેં ગાંધીનગર જઈ અને તેમાં જીપીએસસીના ક્લાસીસ સમાજના ચાલુ હતા તેમાં મેં જોઈન કર્યા હતા. ત્યાંથી મને ઘણો લાભ થયો. મેં ગાંધીનગરમાં ઘણી સ્ટડી કરેલી છે જીકેની. ત્યારબાદ 2018માં આની ભરતી પડી, તેનું એક્ઝામ મેં 2019માં આપી, એક્ઝામમાં હું પાસ કરી. ત્યારબાદ 2020ના અંદર મેડિકલ રનિંગ અને મેડિકલ પાસ કર્યું. ત્યારબાદ હાલમાં 2021ના અંદર તેનું રિઝલ્ટ ફાઇનલ આવ્યું, તેમાં હું પાસ થઈ છું. તેથી હું